वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधा भक्तों ने जय स्वामीनारायण। आजे एक नवो विषय लईने आवो छू दादा। वच्चे मैं कथामां पण बे चार वार वात करेली। महाराजना समयथी अत्यार सुधीमां कच्छनो सत्संग दिवसे ने दिवसे दादा चढ़तो ने चढ़तो ज रह्यो छे। रामानंद स्वामी वखत मुक्तानंद स्वामी ने भणवा मोकलेला, मुक्तानंद स्वामी भणवाना निमित्ते भूजमा रोकायेला अने दीवान सुंदरजी भाईए मुक्तानंद स्वामीनु वर्तन जोयु, गुण आव्यो, समागम कर्यो स्वामीनो, साधु ने ओळख्या, अहोभाव थयो अने पछी गुरु रामानंद स्वामी ने पोताना सद्गुरु तरीके स्वीकार्या, त्यारथी भूजनी अंदर सत्संगना श्री गणेश थया। आपड़ा आदिगुरु मुक्तानंद स्वामीनु केटलू मोटू योगदान दादा, वड़ताल देश होय के अमदावाद देश होय, दुख थाय आजे सत्संगना नामे, निष्ठाना नामे मुक्तानंद स्वामी ने एटला हलका चित्रे छे घणा बधा लोको। एवा तो फोटा ढगलो 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 अत्यारे फरे छे संप्रदायमां के मुक्तानंद स्वामीनुं स्थान हौथी घणुं छेल्ले होय। आगळ गुणात्यानंद स्वामी होय, पछी गोपाळानंद स्वामी होय, पछी बीजा संतो होय, पछी मुक्तानंद स्वामी बैठा होय। आ भगवान स्वामीनारायणनी सभा नथी, आ उद्धव संप्रदायनी सभा नथी, आ काल्पनिक सभा छे। आ पाखंडथी ऊभी थयेली सभा छे, दंभथी ऊभी थयेली सभा छे। निष्ठाना नामे, निष्ठाना नशामां आ ऊभी थयेली सभा छे। मुक्तानंद स्वामी एटले एम कही शकाय के भगवान स्वामीनारायण जेमने गुरु स्थाने मानता। आ सत्संगमां श्रीजी महाराजनुं जेटलुं मोटुं योगदान, एटलुं ज मुक्तानंद स्वामीनुं योगदान। ત્યારથી કચ્છનો સત્સંગ દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ એમાં દાદા મેં ઘણીવાર વાત કરેલી કે કચ્છમાં આજે પણ દરેક એકાદશીએ ગમે ત્યાં એનું મંદિર હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, આફ્રિકામાં હોય, ઇન્ડિયામાં હોય, કચ્છ મોરિશિયસમાં હોય, સિસલ્સમાં હોય, કેટલા કેટલા દેશોમાં, દુબઈમાં હોય, અમે જ્યાં જ્યાં ગયા પણ એકાદશીના દિવસે આ પત્રની જ કથા થાય। અક્ષરજીવન સ્વામી અતિ સમર્થ સંત હમણાં થયા। સ્વામીએ દરેક હરિભક્તોને આજ્ઞા કરીને પત્ર લખેલો અને કહેલું કે આ એકાદશીએ વાંચજો। સ્વામીએ પત્ર પણ એકાદશીના દિવસે લખેલો, તો એ પત્ર આજે આપણે વાંચીશું। જેમ મહારાજનો પત્ર, જેમ મુક્તાનંદ સ્વામીનો પત્ર એનો મહિમા છે, એવી જ રીતે આ અક્ષરજીવન સ્વામીનો લખેલો પત્ર એ પણ એટલો મહિમાવંત પત્ર છે।
ભગવાન અને ભગવાનને મળેલા મોટા સત્પુરુષો બંનેના ઉપદેશ અતિ દિવ્ય હોય છે, અનેક જીવોના કલ્યાણ કરનારા હોય છે. તો આ પત્ર આપણે આજે વાંચીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. કેટલાયેક દેશમાં તથા પ્રદેશમાં રહેનારા સત્સંગીઓને અસાવધાનપણું ટાળવા માટે અતિ આગ્રહપૂર્વક આ કાગળ લખવાની જરૂર છે. વચનામૃતમાં મહારાજે એમ કહ્યું, પ્રથમનું 18મું વચનામૃત, અંતઃકરણમાં જે ગાફલાઈ રહી છે ને એ જ મોટામાં મોટી ભૂલ છે. ગાફલા એટલે અસાવધાનપણું. આજનો માણસ કેટલો ગાફલ થતો જાય છે, કેટલો ગાફલ. ભીખુદાદા, એક સમય એવો હતો, અમે તો જોયેલો, તમે તમારા જીવન જોઈએ છીએ ને, એ તમે 70-7 દાયકા પહેલાંનું જીવન છે તમારું, કે સવારે તમે રાત્રે 10 વાગે સુવો, 11 વાગે સુવો, 12 વાગે સુવો, 1 વાગે સુવો, પણ સવારે તમારી ઊંઘ કેટલા વાગે? 4 વાગે તો આંખ ખુલી જ જાય. 4 વાગ્યા પછી તમને સુવું ગમે પણ નહીં, થાક્યા હો તો પણ નહીં, બીમાર હોય તો પણ નહીં. અને આજનો માણસ કેટલો ગાફલ. શનિવારે 11 ને રવિવારે 12, બોલો, પછી સોમવારથી 6. કેવી ગાફલાઈ! એકલા જાગવામાં નહીં દાદા, દરેક ક્રિયામાં જીવ ગાફલ થઈ ગયો. ધર્મ પાળવામાં, ભક્તિ કરવામાં, સેવા કરવામાં, સંત સમાગમ કરવામાં, વસ્તુ સાંભળવામાં ગાફલાઈ. એટલે અશાંત મન, અટવાયેલો આત્મા, મૂઢ આત્માને ખબર નથી મારે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, ગાંગો બની ગયેલો જીવ, વિષયની પાછળ પાગલ બનેલો આત્મા દિવસે ને દિવસે અશાંત, ઉદ્વિગ્ન અને અસ્થિર બની રહ્યો છે. કોઈ કેવું સરસ લખ્યું છે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, અને અસ્થિર મનના માનવીને રસ્તો ક્યાંય જડતો નથી. આજનો માણસ આવો અસ્થિર બન્યો છે, ત્યારે સ્વામી આ પત્ર એના માટે લખ્યો છે, ગાફલાઈ ટાળવા માટે, અસાવધાનપણું ટાળવા માટે, આપણી અંદર પડેલી કસર એને ટાળવા માટે. કચ્છ પ્રાંત મધ્યની ઉદ્ધવી સંપ્રદાયના સત્સંગી સમસ્ત પ્રત્યે લખવાનું કે આ કળિયુગમાં શ્રી સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો અવતાર થયો, તે ભેળા અનંત મુક્તો આવ્યા હતા, તેમણે પોતાનો ઉત્કૃષ્ટ પ્રતાપ જણાવી કળીને દબાવી દઈને સતયુગ જેવા દેશકાળ અનેક જીવોના કલ્યાણને અર્થે પ્રવર્તાવ્યા છે. માટે જે મુમુક્ષુ હોય અને શ્રીજી મહારાજના ધામમાં જવું હોય તેને ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા વાસુદેવાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા મહાનુભાવાનંદ સ્વામી વગેરે અનંત અક્ષર મુક્ત શ્રીજી મહારાજની સાથે હતા, તેના કરેલા શાસ્ત્રો, તેના શબ્દની હારું કરવી, જે એ સર્વે કેવી રીતે વર્તી ગયા છે અને આપણને શું કરવાનું બતાવી ગયા છે તે ઉપર હંમેશા સુરત રાખવી. મહારાજે કળિયુગને દબાવી દીધો અને કળિયુગમાં સતયુગની સ્થાપના કરી, બ્રહ્મયુગની સ્થાપના કરી. સ્વામીએ પહેલી વાત લખી, પહેલી વાત. એના માટે આપણે પણ શું કરવું પડશે? જો એવી રીતે જીવન જીવવું હશે, આ કળિયુગના કીચડમાં કમળ બનીને આપણે જીવન જીવવું હશે તો શું કરવું પડશે? એ મોટા સદગુરુ સંતો, એના શબ્દો વિચારી રાખવા, મહારાજના શબ્દો વિચારી રાખવા, એ શબ્દોની લાઈનો કરવી, હારું કરી રાખવી. આ મંતવ્ય શું છે? આ કથા યાદ રાખવાનું શું છે? ગુણાત્યાનંદ સ્વામી કહે, 200 બખતરિયા વચ્ચે પડે તો કોઈ આત્મહત્યા કરવા જતો એને કૂવામાં ન પડવા દે. એમ જીવ વિષયમાં લપસવાનો હોય, લલચાઈ ગયો હોય, રૂપ જોઈને, રસ જોઈને, શબ્દ જોઈને, સ્પર્શ જોઈને, પણ આવી કથા વાર્તા સાંભળી હશે
એ શબ્દોની સારી એવી હારું કરીને મનમાં રાખી હશે તો આ શબ્દ ખરા ટાઈમે કામ લાગશે અને વિષયમાં લપસતા એને રોકી લેશે, પાછો વળી જશે, લપસતા લપસતા પાછો વળી જશે, વિષય સુધી અડીને પહોંચીને પાછો નીકળી જશે. અમારા દાદાઓ જો બંને કેવી આમ નોટ લખી રાખે છે. હવે ઘણા બધા ભક્તો મંતવ્ય સારું લખે છે. સૌથી પહેલો આ રસ્તો છે, સાંભળેલી કથા ઓછી કામ લાગે છે, સમજેલી કથા વધારે કામ લાગે છે. શ્રવણ કરતાં મનનનો મહિમા 80% વધારે છે. મેં તમને ગણાવ્યું હતું, પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન કરીને તમને બતાવ્યું હતું. ખાધેલા ખોરાક કરતાં પચેલો ખોરાક વધારે કામ લાગે છે. અજીર્ણ થયું હોય ને, એ ગમે એટલું ખાઈને છતાં એના શરીરમાંથી અશક્તિ જાય નહીં. કેમ? મહિમા ખાવાનો નથી, ખાવા કરતાં પચાવવાનો વધારે છે દાદા. એમ સાંભળવું સારું છે, પણ સાંભળવા કરતાં ઘણું શ્રેષ્ઠ મનન છે. અમે સંતો પણ, આપણા મંડળમાં બ્રહ્મ સ્વરૂપ સ્વામી છે, સ્વામીના જીવનમાં એક બહુ મોટો ગુણ છે, એટલા બધા શાસ્ત્રો સ્વામી વાંચતા હોય છે. રાજકોટ ગુરુકુલના દેવકૃષ્ણદાસજી સ્વામી સંપ્રદાયના એક મૂર્ધન્ય મહાન બ્રહ્મનિષ્ઠ સંત છે. સ્વામી એમ કહે ઘણીવાર કે આ બ્રહ્મસ્વામી છે ને તો હાલતી ચાલતી લાઇબ્રેરી છે. સ્વામીનો આટલો બધો રાજીપો. આપણા સંપ્રદાયના સારા સારા મોટા મોટા સદગુરુ સંતો પણ બ્રહ્મસ્વરૂપ સ્વામીનું સાહિત્ય અને સાહિત્યનું ચિંતન વાંચન એનાથી ખૂબ રાજી. સ્વામીને એક બહુ વર્ષોથી 20-25-30 વર્ષથી હું જોઉં છું. વાંચવાનું એમાં સારું લાગે, 2 વાર ડાયરીમાં 3 વાર લખી લેવાનું. હજી પણ એમનું આખો દિવસ વાંચન લેખન ચાલુ જ હોય, આખો દિવસ. સારી વસ્તુ વાંચી નાખવાની નહીં, વાંચીને લેવાની, વાંચી લેવાની. સાંભળી નાખવાની નહીં, સાંભળીને લેવાની, લઈ લેવાની દાદા, મનમાં ઉતારી દેવાની. સ્વામી કે આવી રીતે શબ્દો જો સંભાળી રાખ્યા હશે, એના જીવન જો યાદ રાખ્યા હશે તો બચી શકશે કળિયુગથી. બાકી આ કળિયુગ એવો છે, ભલભલા રાજા મહારાજાઓ મોટા સાધુ સંતોને ભરડી નાખ્યા છે, ભગવાન થઈને પૂજાનારા અત્યારે જેલમાં બેઠા છે. ભગવાન થઈને પૂજાનારા માણસોને સૂળીને ફાંસીની સજાઓ થઈ છે આ પૃથ્વી પર હમણાં હમણાંની ઘટનાઓ. એક બહુ મોટા ભગવાન થઈને ફરનારા અમેરિકા છોડીને ભાગી જવું પડ્યું છે. કળિયુગમાં દંભ પાખંડ ચાલશે પણ લાંબુ નહીં ચાલે. એટલે કહું છું આ વાતો આપણે બધાએ યાદ રાખવાની છે. અને ત્યાગીના ધર્મ, શિક્ષાપત્રીએ ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ તે ઉપર ત્યાગીને ઘણી સુરત રાખવી. ગ્રહસ્થને શિક્ષાપત્રી, વચનામૃત અને નીતિ જેથી ઘણો વિવેક સમજાય તો મન, ઇન્દ્રિયોને સ્વભાવમાં શાંતિ થાય. કેમ જે દાદા સાંભળવા જેવી વાત છે, કેમ જે શાંતિ જેવું તપ નથી? મોટામાં મોટું તપ કયું? મનમાં શાંતિ રાખવી. બોલો, સત્સંગી જીવનમાં દાદા 6 દોષ લખ્યા. સાંભળો સાંભળો દાદા, બહુ સરસ, આખી વાત મને યાદ નથી. 6 દોષ, તપસ્વી હોય એ ક્રોધી ન એવું બને જ નહીં. તપ નામનો ગુણ છે એની જોડે એક દોષ ફ્રીમાં મળે છે. કયો દોષ? તપ કરે એટલે એને એસિડ ઉપર આવે. સાયન્ટિફિકલી એસિડ અપ થાય એટલે માણસ કેવો થઈ જાય? ક્રોધી થઈ જાય. ભક્તિવાળો હોય અને ધ્યાન ન રાખે તો કામી બની જાય. કેમ કે એમાં પ્રેમ પડ્યો છે, એ પ્રેમ જો થોડી દિશા બદલે તો કામ બની જાય. રામને છોડીને કામમાં બધે જતો રહે, જગતમાં ક્યાંક આસક્ત થઈ જાય. વચનામૃતમાં પણ મહારાજનો ઉલ્લેખ કર્યો, સત્સંગી જીવનમાં 6 ગુણના 6 દોષ બતાવ્યા છે. ગુણમાં પણ દોષ રહ્યા છે ધ્યાન ન રાખે તો. ધીરજવાન હોય પણ ધ્યાન ન રાખે તો આળસુ બની જાય, ના બની જાય? બહુ જુસ્સાવાળો હોય ધ્યાન ન રાખે તો ગુસ્સાવાળો બની જાય. સમજો છો ને તમે? મોટામાં મોટું તપ કયું છે? મનને કોઈ પણ પરિસ્થિતિમાં આપણા મનને એક સરખું પાણીના પ્રવાહ જેવું સરળ
સ્થિર અને શાંત રાખવું. ચાલો આ કથા સાંભળનારા બધા ભક્તો ગઈકાલનું ખાલી એક દિવસનું જુઓ, ગઈકાલના અત્યારે 8 વાગ્યા, ગઈકાલના સવારના 8થી અત્યારના 8 સુધી 24 કલાક મન એક સરખું સ્થિર રહ્યું છે ખરું દાદાઓ? બોલો, બે દાદા ના પડે, તમને શું અસ્થિરતા આવી ગઈ દાદા? દવાખાને ગયા તા એટલે ટેન્શન વધી ગયું દાદા, ઘનશ્યામ દાદા? હા, ખરી વાત ને, પકડી પાડી મેં. અશાંતિ એવી છે ને, ડગલે ને પગલે દાદા, કશું ના હોય તો ઊભી થઈ જાય. તમે આમ ખુરચી પર બેઠા ને એક મગજમાં એક જ વિચાર આવે ને, શાંત સરોવરમાં એક કાકરી પડે ને એના વમળ કિનારા સુધી ફેલાય, જોયું છે ને તમે? એક જ કાકરી નાની નાખો, આખું સરોવર એટલું સ્થિર હોય એવું સ્થિર થયું હોય. એક કાકરી પડે ને કિનારા સુધી તરંગો ફેલાય. એમ હિમાલયના બરફ જેવી શાંતિ મગજમાં હોય પણ એક વિચાર આવે તો દાદા કે જી રિપોર્ટ આવ્યો નથી, શું હશે? આટલો જ વિચાર આવે તો શું થાય? અશાંતિ વસ્તુ એવી છે, શાંતિ જેવું તપ નથી, સંતોષ જેવું સુખ નથી, રસના જેવી વ્યાધિ નથી. બોલો, જાજામ જાજી ઉપાધિ માણસ રસ માટે, ખાવા માટે. કેટલા બધા રેસ્ટોરન્ટો, કેટલો બધો ટાઈમ, માણસમાં એમ લાગે જાણે રસોડામાં જ જાય છે. અને દયા જેવો કોઈ ધર્મ નથી. શત્રુ અને મિત્ર મન અને ઇન્દ્રિયો જ છે. તે કહ્યું છે, જગમે વેરી કોઈ નહીં જો મન શીતળ હોય, આપા મેટી ખેલીએ તો દયા કરે સબ કોઈ. આહા, કેવી સરસ વાત કરી. જગમે વેરી કોઈ નહીં જો મન શીતળ હોય. જેના મનમાં શીતળતા છે, હૃદયમાં શાંતિ છે, એના માટે દુનિયામાં કોઈ શત્રુ જ નથી. આપા મેટી ખેલીએ, આપણો અહંકાર જો થોડો ઢીલો કરી નાખીએ ને, આપણો ભાર જો થોડો હળવો કરીએ ને, તો દયા કરે સબ કોઈ. માટે એ સર્વે રૂડાગુણ સાધુના સમાગમથી અને શ્રવણ કરવાથી આવે છે. વચનામૃતમાં મહારાજે કહ્યું છે, જેને કથા વાર્તામાં રૂચિ નહીં હોય તેની કોરની એમ અટકળ કરવી જે એને વિશે મોટા ગુણ નહીં આવે. માટે સાધુનો સમાગમ કર્યા વિના ગમે તેવો બુદ્ધિમાન હોય તથા વિદ્વાન હોય પણ શાસ્ત્રનો આહાર જ જેમ છે તેમ પોતાની બુદ્ધિ બળે સમજાતો નથી, માટે હંમેશા સાધુનો સમાગમ આળસ, અજ્ઞાન, અભિમાન મૂકીને અવશ્ય કરવો. કારણ કે જીવ પ્રાણી માત્રને પોતાના ડાહપણનો ડોળ ઘણો છે, તેથી પાછું વળીને જોતા નથી, એ મોટી ભૂલ છે. એક એક શબ્દ એમ લાગે કે એની પર એટલી સરસ કથા થાય ને દાદા. માણસને ડાપણનો એટલો મોટો ડોળ છે, એટલે અંતરમાં પોતાના જ્ઞાનનું એટલું મોટું અભિમાન છે, કોઈને પાછું વળીને જોવાનો ટાઈમ. દાદા, જંગલનો રાજા સિંહ છે, એને કોઈનો ભય નથી, પણ સાવધાન કેટલો છે સિંહ, જોયું છે તમે? ચાલતો હોય ને તેમ બે બાજુ પાછું વળીને જોતો જાય, જોયું છે તમે? સિંહાવલોકન કહેવાય એને, શું કહેવાય? જેણે રાજા બનવું હોય, જેણે આગળ આવવું હોય, જેણે મોટા બનવું હોય, એણે હંમેશા આગળ નહીં, ક્યાં જોવું જોઈએ? પાછળ. ક્યાં જોવું જોઈએ? મારી પાછળ શું પરિસ્થિતિ છે, મારી પાછળ શું બોલાય છે. આગળ તો મોટા મોટા હાર નાખે છે, પણ પાછળ લોકો શું કહે છે? હા, તો એવું છે દાદા. હા, તમને ગળામાં હાર પહેરાવે ને, એ હાર પહેરીને બાજુમાં બેહીને પછી એ જ વાત કરે. આ તો છે ને, નાખવો પડે ગળામાં હાર બધા પહેરાવે એટલે, બાકી આને ક્યાં ઉપર ચડાવો. લો, જે માણસ પોતાની પાછળ શું બોલાય છે, શું કહેવાય છે, પોતે શું કર્યું છે એ જોવાનું ટાળે છે ને, એ બહુ આગળ નથી વધી શકતો. મોટા મોટા રાજા મહારાજાઓ શું કરતા? રાત્રે વેશપલટો કરી પોતાના જ ગામમાં પોતે પોતાની કેવી વાતો થાય છે જાણવા જતા, ખબર છે ને? ખબર છે ને? ભગવતસિંહ બાપુની ઘણી વાતો છે, ભગવાન રામચંદ્રજી ગુપ્તચરો દ્વારા તપાસ કરાવતા, ખબર છે ને? આ સીતાની વાત કે રામને મોઢે નહોતી કીધી કોઈએ, પાછળથી વાત થતી હતી. સાવધાન થવું
એટલો જ આનો સાર છે. પાછા વળીને થોડું જોવું એટલો જ આનો સાર છે. અંતરદૃષ્ટિ થોડી કરવી એટલો આનો સાર છે. સ્વામી કે આ મોટી ભૂલ છે, પાછું વળીને જોતો જ નથી. એ સમાગમથી ઓળખાય છે અને એને ટાળવી હોય તો ટળે પણ ખરી, પણ ચાલો ચાલ સત્સંગમાં આવે, કથામાં બેસે, પણ વૃત્તિઓ ક્યાંય ફરતી હોય તો પણ જેમ છે તેમ સમજાતું નથી. માટે બબ્બે ઘડી વૃત્તિ નિયમમાં રાખીને એકાગ્ર વૃત્તિથી કથાનું શ્રવણ કરવું તો જીવને ફેર ચડ્યા છે તે કસર ટાળવાનો મોટો ઉપાય છે. માટે શ્રીજી મહારાજની વાતો તથા મોટા એકાંતિકની વાતો મનન કરીને જીવમાં ઉતારવી, તેમાં ઘણી શાંતિ રહી છે. ભગવાનની કથામાં જેવી શાંતિ છે એવી જગતમાં ક્યાંય નથી. તમે આવી સરસ મજાની કથા રોજ સવારે સાંભળો છો, કેટલી શાંતિ વર્તે. એકદમ દાદા સાચી વાત છે. ચાણક્યનો શ્લોક છે, અત્યારે આખો શ્લોક મેં જોયો નથી એટલે બધું નથી બોલતો, પણ ચાણક્ય એવું લખ્યું દાદા, સ્મશાનની ચિતા જોઈને માણસના મનમાં જે શાંતિ હોય, જે માણસના મનની પરિસ્થિતિ હોય, વાસ્તવિકતાને ઓળખી શકે, સળગતી ચિતા જોઈને દરેકના મનમાં એક જ વિચાર આવે કે આપણે પણ એક દિવસ આમ થશે, બધું અસત્ય, બધું અભિમાન, બધું અજ્ઞાન એમ નીકળી ગયું હોય, સત્ય એક દિવસ જવાનું છે, જેટલું જીવાય સારી રીતે જીવી લેવું જોઈએ, દ્વેષથી દૂર થવું છે, પ્રેમનો માર્ગ અપનાવવો છે, આ બધા વિચાર આવતા હોય. સ્મશાનની ચિતા જોઈને, મૃત્યુની પથારી જોઈને અને ભગવાનની કથા સાંભળીને, હજી એક વસ્તુ એને ગણાવી છે, ત્યારે માણસના મનની જેવી પરિસ્થિતિ હોય, માણસના મનમાં જેવા વિચાર હોય, એવા વિચાર જો કાયમ રહેતા હોય તો કોઈને ઉપદેશ આપવાની જરૂર છે જ નહીં. આટલું જ સમજાવવાનું છે. મૃત્યુની પથારી એક દિવસ આવવાની જ, સળગતી ચિતા એક દિવસ આવવાની જ, અને આ બધું સમજવા માટે આ કથા જેવો કોઈ શ્રેષ્ઠ બીજો માર્ગ છે જ નહીં. જે ભગવાનના ભક્તને સંતનો સમાગમ થોડો હોય અને શાસ્ત્રનો પણ અભ્યાસ થોડો હોય તેને અર્થે સુગમ સમજવા માટે ખુલ્લા શબ્દો લખીએ છીએ. જે સાધુનો સમાગમ કરતા હોય, શાસ્ત્ર વાંચતા હોય, એને તો બધું સમજાઈ જશે, પણ જે ઓછું વાંચી શકે છે, ઓછો સમાગમ કરે, એના માટે ખુલ્લા શબ્દો, કડવા શબ્દો લખીએ છીએ. આ કાગળ જીવને ઠેકાણે રાખી સૌ સત્સંગી સાંભળજો, ખરી રીતે મનન કરજો, બહુ કામ આવશે. આ હકીકત લખીએ છીએ. સૌ બાઈ ભાઈઓને સાવધાન થઈને સાંભળવી, બાઈઓમાં બાઈઓને અને ભાઈઓમાં ભાઈઓને હેત કરવું, આઘું પાછું કરવું નહીં. વચનામૃતમાં મહારાજ બોલ્યા અંત્યનું 24મું, મહિમાના મિશે કરીને પણ સાધુ કે પુરુષ ગ્રહસ્થ, સ્ત્રી ગ્રહસ્થનો જો મહિમા સમજવા લાગે ને તો ક્યારેક એમાં ક્યારેક ભય છે, એને ધર્મમાં વિઘ્ન છે. મહિમાના નિમિત્તે કરીને પણ સાધુએ કે પુરુષોએ બહેનોનો મહિમા સમજવા, હા દિવ્યભાવ બધાનો સમજી રાખીએ કે બહેનો પણ ભગવાનના મુક્તો છે, પણ ફલાણા બહેન બહુ સારા, હા એનો તો ધર્મ જોરદાર, એના જેવો ધર્મ કોઈ પાળનારા જ નથી, કે દૃષ્ટાંતે પ્રસંગે કરીને આપણે નિમિત્ત કરીને ઊભું કરીને કહીએ કે આ બહેનની બહુ જબરજસ્ત સમર્પણ સેવા છે, એ જુદી વાત છે. પણ એ વાતને વારંવાર જો વાગોળા કરે તો સાધુ ઉપર ભય છે, પુરુષ ઉપર ભય છે. સ્ત્રીઓએ સ્ત્રીનો મહિમા સમજવો, પુરુષોનો મહિમા સંપણે સમજવો, નકર એના ઉપર પણ ભય છે. બાઈઓને બાઈઓમાં અને ભાઈઓને ભાઈઓમાં હેત રાખવું, કારણ કે હેતે કરીને એકબીજાની ખોટ કહેવાય છે, કહેનારાનું મનાય છે, હેટ મોટી વાત છે. સૌ સત્સંગીને શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદામાં સાવધાન થઈને વર્તવું અને કદી પણ પંચવર્તમાનમાં ફેર પાડવો નહીં, કારણ કે મન ઇન્દ્રિયો મોટા અંતઃશત્રુ છે, તેણે આગળ મોટા મોટાને પણ ભૂલ ખવડાવી છે. આજ તો કળિયુગનું બળ અતિ વધ્યું છે, તેથી મન ઇન્દ્રિયોને વશ થઈને સારા સારા મોટા મનુષ્યોથી પણ અનિષ્ટ કર્મ બની જાય છે.
માટે ધર્મની લાજ રાખવી, કેમલે લાજ તો વૈરાગ્યનું કામ કરે છે લો. લાજ એટલે શરમ. આપણા શાસ્ત્રોમાં લખ્યું સજ્જનોના સદગુણ, એમાં લજ્જા એટલે શરમ છે, એ સજ્જનોનું આભૂષણ છે. સદગુણ ગણેવો, કારણ કે શરમ નામનો એક સદગુણ તમને ખોટું કરતા અટકાવે છે. અને નિડરપણું ગુણ હોવા છતાં એને દોષ કયો, વધારે નિર્ભય થઈ જાય ને નાગો થતાં વાર ન લાગે, ખોટા કામ કરતા પછી એને વાર લાગે નહીં. એટલે સજ્જન હંમેશા લજ્જાશીલ હોય, જેનો શરમાળ સ્વભાવ હોય ને એ સજ્જનતાનું પ્રતીક છે. અને ઘણા માણસો એકદમ આપણે કોની પડી, આપણે તો મોઢે ઝાપટી જ દેવાનું, આવા જે હોય ને એ જો સાવધાની ન રાખે ને તો ધર્મમાંથી ચૂકતા, વિવેકમાંથી ચૂકતા, સત્સંગમાંથી ચૂકતા, એને વાર લાગે નહીં, ગમે ત્યારે ગોથું ખાઈ જાય. કેમ કેમ દાદા? હા, હાવ નાકકાન વિનાનો છે, લજ્જા વિનાનો, એટલે દેશી ભાષામાં શું કહેવાય, નકટો કેમ દાદા એને. એટલે થોડી શરમ રાખવી. આ 21મી સદીમાં તમે કોઈને શરમ રહી જ નથી, 21મી સદીમાં શરમ નામનું તત્વ એ બચ્યું જ નથી દાદા. પુરુષો માયની ને સ્ત્રીઓ માયની, બોલવામાં ગમે તે બોલે, પહેરવામાં ગમે તે પહેરે, ચાલવામાં ગમે તે, જોવામાં ગમે તે, ખાવામાં, પણ હંમેશા મર્યાદામાં રહેવું જોઈએ, હંમેશા. લાજ તો વૈરાગ્યનું કામ કરે છે, જેને લોકની અને સત્સંગની લાજ આડી ન આવે તેને તો વર્ણ બહાર જાણવો, એને વિમુખ જાણવો. તેવા મનુષ્ય ઢોર જેટલી માર ખાય છે, દંડ ભરે છે, આબરૂ ગુમાવે છે, કેટલાક તો જીવથી પણ માર્યા જાય છે. આજે કળિયુગમાં ચારે બાજુ આવું ચાલે જ છે, નથી ચાલતું. માટે સૌ સત્સંગીને સાવધાન થઈને રહેવું, પંચવર્તમાનમાં ફેર પડવા દેવો નહીં, અને મોટેરા હોય તેને બીજાને વર્તાવવા. મોટા હોય એનો ધર્મ બે છે, પહેલાં પોતે વર્તવું અને પછી બીજાને વર્તાવવા. માટે મોટાએ વધારે સાવધાન થવું. ડ્રાઈવર અને પેસેન્જર બંનેની ડ્યુટીમાં ફેર હોય ને દાદા, કે નહીં? ડ્રાઈવરે વચ્ચે એમ કે બધા પેસેન્જર ઝોલા ખાય છે, હું એક ખાઈ લઉં તો બધા જાય, ઊંધા થાય, એ બધા પડે ને. એટલે મોટા, એની જવાબદારી વધારે છે, અને એ જવાબદારી નિભાવે તો જ એ મોટાનું ભલું છે ને બીજાનું ભલું છે. મોટા જ્યારે ગાફલાઈ માવી જાય ત્યારે એનું પણ બગડે ને પાછળ આવનારા સમાજનું પણ બગડે છે. તેમાં ગામડામાં ત્રણ વર્તમાન તો સૌ પાળે છે, પણ ચોરીદારીમાં કેટલાક ગાફલને ફેર આવી જાય છે, તે સાવધાન રહેજો. ચોરીદારીમાં ફેર આવે તો ગમે તેવો મોટો હોય તેને પણ મંદિરમાં પેશવા દેવો નહીં. સારો ખપવાળો મનુષ્ય હોય તેને કદીક ફેર પડી જાય તો ઘણો ફજેત ન કરવો. સારા સત્સંગી હોય તેણે તેને એકાંતે બેસાડીને જેમ ઘટે તેમ કહેવું, પાછો તે માર્ગે ન જાય તેવી શિક્ષા કરવી, અને તે સત્સંગીની શિક્ષા નહીં માને તો અમે શિક્ષા કરીશું. પણ તેને મોટો મનુષ્ય જાણીને અથવા સંબંધી જાણીને કોઈને તેનો પક્ષ ન રાખવો. મોટા સાધુ કેટલું સ્પષ્ટ કહેતા, કેટલું સ્પષ્ટ લખતા, હવે સાંભળો. બહુ થાબડવામાં, બહુ પંપલાવામાં કોઈનું કલ્યાણ નથી, બહુ વખાણ કરવામાં, બહુ પ્રશંસા કરવામાં કોઈનું ભલું નથી. કરવી પડે, સત્સંગમાં રહ્યા છીએ એટલે બે ગુણ ગાવા પડે. વાસ્તવિકતા હોય તો કેવી પડે, મહિમાનો માર્ગ પણ સાચો છે, પણ વિવેક વિનાનો મહિમા, વિવેક વિનાની વાતો જીવનું કલ્યાણ બગાડનારી છે. ઘણી વાર કહું છું દાદા, મીઠી વસ્તુથી રોગ થાય છે એની બધાને ખબર છે, મીઠી વાતોથી રોગ થાય છે એની કોઈને ખબર નથી. બહુ હાજી હાજી કરવામાંથી, બહુ હા હા કરવામાંથી બહુ ઝાઝા રોગો થયા છે. આ ઝાઝા પ્રોબ્લેમ એમાંથી જ ઊભા થયા છે. આખું સામાજિક તત્વ, જે આટલું ધર્મ મહાન તત્વ હતું, પાલી ગયું, ના પડી ગયું. વચનામૃતમાં શ્રીજી મહારાજે બે જગ્યાએ વાત કરી, અમે કહેતા હોઈએ ને, અમે કહેતા હોઈએ ને તો પણ ન કરવું, વિચારીને કરવું. એમ અમે કહેતા હોય ને ધર્મની મર્યાદા તૂટતી હોય તો પણ ન કરવું. અરે મહારાજ બીજી વાર તો ત્યાં સુધી બોલ્યા, અમે કહેતા હોઈએ, અરે અમે કચવાઈ જતા હોઈએ તો અમને સારી પેઠે કચવાવા દેવા,
પણ અમારી આજ્ઞા પણ વિચારીને વિવેકથી પાળવી। ને આજે શું થઈ ગયું? ઉલટું થઈ ગયું। વિચાર અને વિવેક દરેક જગ્યાએ જરૂરી છે છે અને છે। મોટા સંતો આવી રીતે ઘડતર કરતાને આજે આટલા સારા સારા સત્સંગના બાગો ખીલ્યા છે, એમાં કચ્છનો સત્સંગ સિરમોડ છે। એનું કારણ કચ્છની આખી પરંપરા આવી રીતની છે। અક્ષરજીવન સ્વામીની જ વાત છે, સ્વામીના સમયની સત્ય ઘટના છે। એક હરિભગત આફ્રિકાથી આવેલા, મોટી સેવા કરેલી, દીકરાનું લગ્ન અને લગ્ન બાદ મંદિરમાં થાળ, થાળમાં આશીર્વાદ લેવા આખો પરિવાર આવ્યો છે, બહુ મોટી સભા છે। એક પછી એક બધા સંતોએ આશીર્વાદ આપ્યા, છેલ્લે મહંત સ્વામી અક્ષરજીવન સ્વામી એમનો આશીર્વાદ આપવાનો વારો હતો। સ્વામી હાથમાં માઇક લીધું, લેતાની સાથે પહેલાંનું નામ હશે ખીમજી, કેવું એ ખીમજી ઊભો થા, કંઠી કાઢી નાખ, કંઠી મને આપી દે। યજમાન છે, મુખ્ય યજમાન છે, મોટામાં મોટો હરિભગત છે, સ્વામી શું કહી દીધું, તારા ગળામાં કંઠી શોભતી જ નથી, કંઠી મને આપી દે પાછી। બનેલું એવું, એ જમાનામાં વિદેશથી આવેલા ખૂબ શ્રીમંત અને સુખી હરિભગત, એણે દીકરાના લગ્નમાં પાર્ટી રાખી હશે, ગાવાળાને બોલાવ્યા હશે કંઈક, પાર્ટી એટલે એવું જ થાય ને। હવે આ વાત કોઈ થોડું મીઠું મરચું નાખીને સ્વામીને ફરિયાદના રૂપમાં કરેલી, વાત આવું ખોટી પણ નહીં અને પાર્ટી પણ કરેલી, પણ એ હરિભગત મર્યાદામાં બધું કરેલું। પણ એ જૂના સંતને લાગી આવ્યું કે આપણો કચ્છનો હરિભગત, આપણે જેને આ મોટો હરિભગત કહીએ એવો હરિભગત, અને દીકરાના લગ્નમાં આવા ફેલફતુર કરે, હરિભગતને શોભે નહીં એવા, મર્યાદામાં પાર્ટી કરી હતી, હા ધર્મની મર્યાદા તોડીને નહીં। પણ તેમ છતાં અક્ષરજીવન સ્વામી એટલું ખીજાયા, પેલા હરિભગત રડતા રડતા સ્વામીના ચરણોમાં માફી માગી, ત્યારે સ્વામી માન શાંત થયા। આવા કહેનારા, આવા ટોકનારા, આવા વઢનારા હતા ને, ત્યારે બધું બરાબર ચાલતું, હવે તો હા બાપા હા બાપા હા બાપા હા બાપા કરીને, એ ધર્મની મર્યાદાઓ નથી, એ સત્સંગની રીત નથી। ઘણીવાર સત્સંગમાં ડોબાને ખાણ અને માણસને વખાણ, ડોબાને દોવું હોય તો ખાણ મૂકી દો એટલે દોવા દેશે તમને, માણસને બહુ નીચોવો હોય તો શું કરવાનું, વખાણ કરો એટલે। આ રીત સત્સંગની નથી, ચાલે છે સત્સંગમાં પણ પુષ્કળ ચાલે છે, પણ જો વિવેક ચૂકી જશું ને તો કલ્યાણ બગડતા વાર લાગશે નહીં। આ સત્સંગમાં આપણને દાન, ધર્માદો, તપ, યજ્ઞ, વ્રત એ બધા કરતા એક જ બચાવનાર તત્વ છે, સારા સાધુનો સંગ, સારા સાધુમાં હેત, સારા સાધુ આપણને રોકશે, ટોકશે, આપણને ભગવાનના માર્ગે વાળશે। સ્વામી જો શું લખે છે આગળ હજી તો, અને જેને શ્રીજી મહારાજના ધામમાં જવું હોય તેણે તો મહારાજના વચન ઉપર સુરત રાખવી, કારણ કે હાલે જગતમાં કોઈ સંપ્રદાયમાં કહેનારા નથી, અને ધર્મગુરુ પોતાના ધર્મ મૂકીને વર્તે છે તો બીજાને પછી કેમ કહી શકે। તો આજે વર્તમાન કાળે મન ઇન્દ્રિયો નિયમમાં રાખીને ગુરુ અને શિષ્ય શાસ્ત્ર પ્રમાણે કોઈ ધર્મ પાળતા નથી, ઝાઝા એવા થઈ ગયા, સ્વામીનો કહેવાનો આશય એવો છે, તેથી કોઈને પળાવી પણ શકતા નથી। અને આજ તો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે ધર્મ સાધુ પાળે છે, તેથી સત્સંગીને પણ દુઃખ લગાડી ધર્મમાં વર્તાવે છે, તેમજ ગામમાં ચાર મોટેરા હરિજન હોય તેણે ધર્મમાં વર્તવું, સૌને ધર્મમાં વર્તાવવા, મોટા થઈને પોતાના અધિકાર પ્રમાણે બીજાને ધર્મનો ઉપદેશ ન કરે તો તે ભગવાનનો ગુનેગાર થાય છે। મોટાનો ધર્મ બહુ અઘરો છે, અને સત્સંગમાં નાનો હોય કે મોટો હોય પણ જે ધર્મનો પક્ષ રાખીને બીજાને ધર્મ પડાવે તો તે નાનો હોય તો પણ મોટો જાણવો, અને તેના કહેવા પ્રમાણે સૌને ધર્મમાં વર્તવું, અને ઉપર લખ્યું તે પ્રમાણે ધર્મમાં વર્તવાની ગરજ હોય તેને શાસ્ત્ર પ્રમાણે વિધિ કરાવીને સત્સંગમાં રાખવો, અને જેને સત્સંગની ગરજ ન હોય તથા અતિ લબાડ હોય તો તેની મોબત ન રાખવી, અને ગમે તેવો હોય તો પણ સત્સંગથી બહાર કાઢી મૂકવો। લો સ્વામીના શબ્દો જુઓ,
બીજું, શ્રીજી મહારાજે બાઈભાઈનું ઘણું છેટું રાખ્યું છે એટલે મહારાજની મુખ્ય સ્થાપેલી મર્યાદામાં સ્ત્રી પુરુષની મર્યાદા છે. તમે પતિ પત્ની છો છતાં મંદિરમાં આવો છો એટલે પતિ પત્ની નથી, તમે બંને ભક્ત બની ગયા. મંદિરમાં આવીને કેવી કેવી મર્યાદા રાખવી જોઈએ, શાસ્ત્રો વાંચો, ક્યારેક સાંભળો. ગુરુજીએ ઘણી વાર કથામાં વાત કરી છે, ઘણી વાર તમે સાંભળ્યું છે કે જરૂર નથી તો પુરુષોએ સામે ચાલીને બહેનો સાથે, પોતાના ઘરના બહેનો સાથે પણ વાત કરવી જોઈએ નહીં. મંદિરમાં સ્ત્રીના કપડાનો પણ પુરુષને સ્પર્શ થઈ જાય તેનું કેટલું મોટું પાપ લખ્યું છે શિક્ષાપત્રી ભાષ્ય વાંચો તમે. મંદિરમાં આવીને જો ભૂંડો સંકલ્પ પણ કોઈ કરે છે એનું કેટલું મોટું પાપ શાસ્ત્રમાં લખ્યું તમે વાંચો. સૌથી મોટામાં મોટી મર્યાદા આ મહારાજે સ્થાપી છે. લોજમાં આવ્યા, પહેલે દિવસે ગોખલો બંધ કરાવ્યો, સભા છૂટી કરાવી, આ કામ મહારાજે કર્યું. ધામમાં જતા સુધી મહારાજ આ મર્યાદા કડક 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 કરતા ગયા અને આજે હવે શું થઈ ગયું બધું? હા, સમય પ્રમાણે મર્યાદા પ્રમાણે બહેનો ભાઈઓના મંદિર જુદા જ હતા. તો આ વિદેશોમાં આપણે એક મંદિરની અંદર વ્યવસ્થા કરવી પડે છે, પણ સાવધાન થઈને વર્તવું જોઈએ, સાવધાન થઈને. બહેનોએ પણ પોતાની મર્યાદા ખૂબ સાચવવી જોઈએ, નકર એનો ધર્મ પણ ભ્રષ્ટતા વાર લાગતી નથી. શ્રીજી મહારાજે બાઈ ભાઈનું ઘણું છેટું રાખ્યું છે તેથી બાઈ ભાઈને ભેગા બેસીને કથા વાર્તા કરવાની આજ્ઞા નથી, માટે તે ક્યારેય ન કરવું. અને સંબંધીમાં બાઈ ભાઈને ભેગા બેસીને મહારાજની વાત કરવાનો ઘણો બાદ નથી. તમે પરિવારમાં બેસીને વાત કરો, સગા સંબંધી બેસીને વાત કરો, ઘરમાં ઘરમાં એ જુદી વાત છે, પણ મંદિરમાં નહીં, ક્યારેય નહીં. બીજું, શ્રીજી મહારાજના તથા ભગવાનના ભક્તના મહિમાનો ઓથ લઈને મહારાજની આજ્ઞા ન લોપવી, કારણ કે સર્વે સાધન આજ્ઞામાં છે અને આજ્ઞા લોપી ગમે તેટલા સાધન કરો પણ ભગવાન રાજી થતા નથી. આ પણ એક સત્સંગમાં બહુ વ્યાપક પ્રમાણનો રોગ છે. આ બધા રોગને સ્વામીએ પકડ્યા છે. મહિમાનું નિમિત્ત હોય, મહિમાની વાત હોય અને પાછળ બધા ધર્મ ભેળાઈ જતા હોય, બધા ધર્મ લોપાઈ જતા હોય, ત્યારે ભગવાનના ભક્તે સાવધાન થવું. બીજું, સત્સંગમાં કેટલાક થોડી સમજણવાળા મનુષ્યો તોફાન શીખે છે. થોડી સમજણવાળા લોકોને યંત્રતંત્રથી ભૂવા થઈને ભૂલ ખવડાવે છે, માટે તેવા મનુષ્યોને પણ સત્સંગથી બહાર કાઢી મૂકવા અને મંદિરમાં આવવાની પણ બંધી રાખવી. મંદિરમાં આવતા હોય, પાછા જંત્રતંત્રમાં માનતા હોય, ડાકલા ભૂવામાં માનતા હોય કે ભગત તમે મંદિરે આવ્યા છો ને, પણ થોડા બે દોરા બાંધો તો સારું થશે, આ મંદિરથી સારું નહીં થાય. મંદિરમાં આવીને આવી રીતે લોકોને મંત્રતંત્રમાં પ્રેરતા હોય, એટલે કે ભગવાનની અનન્ય નિષ્ઠા ન હોય, ભગવાન સિવાયની બીજી ખોટી આસ્થામાં લોકોને ભરમાવતા હોય, એવા માણસોને મંદિરમાં ગરવા પણ દેવા નહીં. અહીંયા આપણા સત્સંગમાં મહારાજની બહુ મોટી આ બધી કૃપાઓ છે કે એવો નમાલો એક પણ માણસ મળે નહીં, પણ ઘણીવાર ઇન્ડિયામાં આવા બહુ મળે, બહુ ઇન્ડિયામાં મળી જાય. પૂનમના દિવસે વડતાલ આવ્યા હોય અને પાછા દોરા ધાગા કેટલા પહેર્યા હોય ગળામાં, જોયા છે ને કેટલા દોરા ધાગા પહેર્યા હોય. વડતાલની પૂનમ એ ભરતા હોય ને પાછી બીજી ત્રણ જગ્યાએ પૂનમ ભરવા જતા હોય, એની એકેય પૂનમ ફળે નહીં. નિષ્ઠા તો એક જગ્યાએ હોવી જોઈએ અને એમાં સર્વોપરી મહારાજ મળે, પછી જો આપણે બીજી નિષ્ઠા રાખીએ તો આપણા જેવો કોઈ દુર્ભાગ્ય છે જ નહીં. અને બીજું, સર્વે સત્સંગે જૂઠું તો ન જ બોલવું, ગાળ તો ન દેવી, ભૂંડું ન બોલવું તથા બજર, બીડી, ડુંગળી, લસણ, વઘાણી વગેરે ન ખાવું. સાજે માંદે જાણીતા વૈદ્યનું ઓસડ ખાવું, પણ અજાણ્યા વૈદ્યનું તથા ડૉક્ટરનું ઓસડ સત્સંગે ક્યારેય ન ખાવું, અને ભૂલમાં ખાશે તો તેને પ્રાયશ્ચિત કરવું પડશે. અને બીજું, મહારાજના કહેલા તમામ ધર્મો દેશ વિદેશના ભક્તોને એક પત્રમાં સ્વામી લઈ લીધા છે. પંચ વર્તમાનથી લઈને આખી શિક્ષાપત્રી સ્વામી આ ટૂંકા પત્રમાં લીધી છે, એટલે કચ્છના દરેક મંદિરોમાં દરેક એકાદશી આ પત્ર વચાય એની કથા થાય. અને બીજું, કેટલાક અલ્પબુદ્ધિવાળા મનુષ્ય ફળ પુષ્પ આદિકની ચોરી કરે અને પોતાની કમાણીમાંથી અન્ન વસ્ત્રની ચોરી કરે તેથી ઘણી હલકાઈ થઈ જાય છે તથા દંડ ભરવો પડે, માટે કુસંગીના સંગે કરીને એવું અનિષ્ટ કામ ન કરવું.
કરની ચોરી, ટેક્સની ચોરી, કામની ચોરી, કેટલા બધા પ્રકારની ચોરી છે. ગુરુજીએ પંચવર્તમાન ઉપર કથા કરી, એના અંતમાં સારા સારા હરિભક્તોના પ્રવચનો અભિપ્રાય હતા. એમાં પૂનાવાળા જિજ્ઞેશ ભગત એમણે ત્યારે એમના પ્રવચનમાં વાત કરી કે અત્યાર સુધી એમ હતું કે આપણે પંચવર્તમાન તો બહુ સારી રીતે પાળીએ છીએ. ગુરુજીએ આ પંચવર્તમાનની કથા કરી, ઝીણવટથી પંચવર્તમાન શું છે આપણને સમજાવ્યું. હવે એમ લાગે કે આપણામાં તો ઢગલો ગાફલાઈ પડી છે, એ ગાફલાઈ આપણે કાઢવી પડશે. અને બીજું, પોતાની કમાણીનો ધર્માદો તથા મંદિરનું ધન અને વિધવાનું ધન ગૃહસ્થના ઘરમાં જો રહી જાય તો ઘણો મોટો બિગાડ થાય. ભગવાનનો જે ભાગ છે એ ભગવાનને અર્થે આપી દેવો, એ જો ગૃહસ્થ ઘરમાં રાખે ને સ્વામી કે બહુ મોટો બગાડ થાય છે. એ ભગવાનનું ધન છે, એ ભગવાનના ભાગમાંની ભાગની તમે ચોરી કરી છે, દેવના તમે ચોર થયા. ઠાકોરજીને લેવાનું છે તો લઈ જ લેશે ગમે તે રીતે, ઘણા નથી વાત કરતા સ્વામી હમણાં તો એવી બીમારી ચાલી છે, એવી બીમારી ચાલી છે, એવી બીમારી ચાલે. એક હાજો થાય ને બે પડે, બે હાજા થાય ને ચાર પડે, સ્વામી ઊભા જ થવા તો કેટલો ખર્ચો. અરે ઘણાને કેટલો મોટો ખર્ચો આપણે સાંભળીએ છીએ, આપણે આશ્ચર્ય થાય એવા મોટા આંકડા હોય. શું છે દાદા એ? ભગવાનનો ભાગ આમ ના ભર્યો તો ભગવાન આમ લઈ લે. આ જ કળીમાં એકાકાર થવા લાગ્યું છે માટે જે સત્સંગી હોય તેને ઉતરતી વર્ણના ત્રાંબા પિત્તળના વાસણનું તથા લોઢાની ડોલનું તથા દારૂ માટીનો જે વાસણને યોગ થયો હોય તેવા વાસણનું પાણી પણ સત્સંગી કોઈએ ન પીવું. લો જો શું આવ્યું, ઉતરતા વર્ણમાં એટલે વર્ણાશ્રમના ધર્મ હાવ ભેળાઈ ગયા છે. હવે તો હોટલમાં બજારમાં ક્યાં હવે વર્ણાશ્રમની વાત જ ક્યાં છે. એટલું નહીં, ત્રાંબા પિત્તળના વાસણનું તથા લોઢાની ડોલનું તથા દારૂ માટીનો જે વાસણને યોગ થયો હોય તેવા વાસણનું પાણી પણ સત્સંગી કોઈને ન પીવું. એટલે બીજા વર્ણના માણસો હોય, બરાબર, ઉતરતી જ્ઞાતિના માણસો હોય, એ બધાના ઘરે ગમે તે વાસણ વપરાયા હોય તો એ વાસણનું પાણી પણ પોતે વાપરવું નહીં. અને જેને મદ્ય માંસ વગેરેનો સ્પર્શ થયો હોય એવા વાસણ, એવા વાસણનું પણ પાણી વગેરે પીવું નહીં. આપણે સંતો, તમને સાંભળો છો, ગુરુજી જ્યારે પહેલા વર્ષે અમેરિકા આવતા, બબ્બે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ હતા, ત્યારે આજના જેવા ધર્મની મરીભક્તોમાં નહોતા. જેના ઘરે ઉતારો હોય એના ઘરે જ ખવાતું પીવાતું હોય, ગુરુજી રોકાય, ન છૂટકે રોકાવવું પડે, કોઈ ઉપાય જ ન હોય, પણ પાણી પણ એના ઘરનું ન પીતા. કેમ? આજે પણ આ લોયાધામ મંદિરમાં એવા બે ચાર સત્સંગી ભક્તો છે જૂના, આવતા નથી ક્યારે, કેમ કે હવે તો આવી જ ના શકે અહીંયા. આજે પણ કેટલા વર્ષોથી એ રિક્વેસ્ટ કરે છે કે અમારા ઘરે એકવાર ગુરુજી થાળ કરો, ગુરુજી કે તારા ઘરે પગ ના મૂકો, તું ધર્મનિયમમાં ચોખ્ખો થા. એના ઘરમાં બધા સત્સંગી, પણ આ પુરુષને વ્યસન છે નહીં. માટે દારૂ અને મીઠ જે વાસણને અડ્યા હોય એ વાસણમાં આપણે રાંધીએ છીએ, પાણી પીએ છીએ, તો પણ અપરાધ લાગે છે. આ બધા ધર્મનિયમ છે, આ શિક્ષાપત્રી ભાષ્ય સત્સંગી જીવનમાં લખ્યા છે, એના બહુ મોટા મોટા પ્રાયશ્ચિત્તો લખ્યા છે. કેમ? એવું કરવા મળે પછી એને દારૂ મીઠ પ્રત્યેનો અભાવ નીકળી જાય, સુગ નીકળી જાય, પછી ક્યારેક એનું મન દારૂ મીઠ સુધી જતા વાર લાગતી જ નથી. માટે એનાથી તો દો ગમે એટલા દૂર રહીએ ને એ જ સારું છે, એવા આશયથી શાસ્ત્રમાં ના પાડી છે. અને ચણા વગેરે લોટનો તળેલો સામાન બજારમાંથી લઈને જમ્યામાં કોઈ સત્સંગીને ન વાપરવો. અનાજ બજારમાંથી લઈને તૈયાર અનાજ વાપરવું એ અતિ મોટો દોષ શાસ્ત્રમાં લખ્યો છે. પણ આજે તો બધું અનાજ જ તૈયાર, ક્યાં શાસ્ત્રોની વાત ને ક્યાં આજના જગતની વાત. કારણ કે તેમાં વર્ણાશ્રમનો ધર્મ બિલકુલ રહેતો નથી. કયા વર્ણના, કયા આશ્રમના, કઈ જ્ઞાતિના માણસે કેવી રીતે રાંધ્યું ખબર છે દાદા? કે આજે બ્રાહ્મણ જમવા આવવાના છે એટલે એવી રસોઈ બનાવી એવું નક્કી કર્યું હતું. અને બીજું, સત્સંગીના નોરમાં ન ઘટે તેવી કલમો ઉપર લખી છે તેમાં ફેર આવશે તો તેનો સત્સંગના નોર પ્રમાણે દંડ ભોગવવો પડશે. બીજું આ લખ્યું છે તે તમને પોતાના જાણીને આલોકમાં તથા પરલોકમાં તમારું સારું થાય તે માટે લખ્યું છે. માટે તમે પણ સૌ સાવધાન થઈને
મહારાજની આજ્ઞા પાળીને સાચા દિલથી ભગવાન ભજવાનો ખરો આદર રાખજો, કારણ કે સ્વભાવ મૂકીને ભગવાન ભજીશું તો અંતે મહારાજ આપણી ખબર રાખશે અને પોતાના ધામમાં તેડી જશે. આજ્ઞા લોપશું તો આલોકમાં પણ દુઃખ થશે, અને હાલે વર્તમાન કાળે સત્સંગના ધર્મ જે સારી રીતે પાળે છે તેને અન્ન વસ્ત્ર અને આબરૂમાં પણ ખામી આવતી નથી, અને દેહ મૂકવા ટાણે પણ મહારાજ અતિ આશ્ચર્યકારક ચમત્કાર દેખાડીને પોતાના ધામમાં તેડી જાય છે. માટે હંમેશા ભગવાનને અંતર્યામી જાણી તેની બીક રાખવી. કોની બીક રાખવી? એક ગુરુ બે ચેલા. ગુરુને એમ થયું કે બે ચેલા છે, બંને ડાયા છે, કોને મારે આ મારી પરંપરા ગાદી સોંપવી? ગુરુએ બહુ સારી એક પરીક્ષા લીધી, બંને શિષ્યોને ફળ આપ્યા, આજ્ઞા કરી, દીકરાઓ આ ફળ એવી જગ્યાએ જઈને તમે જમજો જ્યાં કોઈ તમને જોતો ન હોય, એટલું એકાંત હોય ત્યાં જઈને જમજો. બીજે દિવસે બંને શિષ્યોને પૂછ્યું, એક શિષ્યે કીધું, હા ગુરુ મહારાજ, હું જંગલમાં ઊંડી એક કોતર હતી, એ ઊંડી કોતરની અંદર જઈને કોઈ કરતાં કોઈ ત્યાં નહોતું, ચકલું પણ નહીં હોય, એક પંખી પણ નહીં હોય, ત્યાં જઈને હું ફળ જમી આવ્યો. બીજાને પૂછ્યું, એણે ફળ આપતા કહ્યું, ગુરુ મહારાજ હું તો બધી જગ્યાએ ગયો, જંગલમાં ગયો, ઝૂંપડામાં ગયો, ઘરની અંદર ગયો, મને એમ થયું ગમે ત્યાં જાઓ ભગવાન તો છે જ, ભગવાન તો જોવે જ છે. તમે ભારપૂર્વક કહ્યું હતું કોઈ જોતું ન હોય એવી જગ્યાએ જઈને જમજો, મારાથી એવી જગ્યા મળી જ નહીં એટલે આ ફળ ખવાયું નથી. ગુરુ રાજી થયા કે આણે ભગવાનને અંતર્યામી ખરેખર જાણ્યા છે, આણે ભગવાનને ખરેખર અંતર્યામી જાણી ભગવાનને પ્રગટ પણ જાણ્યા છે. કોની બીક રાખવાની દાદા? કારણ કે ભગવાન તો જીવ સામે જોઈ રહ્યા છે, જીવ જેવું કર્મ કરે છે તેવું ફળ તેને આપે છે. માટે સુખી થવું હોય તેણે ખાતા પીતા હાલતા ચાલતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની બીક રાખવી, અને સ્વભાવ પ્રકૃતિથી તથા લીધે દીધે 5-25 ઘાસ આવી જાય તો પણ ભગવાનના ભક્તોનો દ્રોહ ન કરવો. લેવા દેવામાં ક્યારેક થોડું મન દુઃખ થાય, થોડા ઘણા પૈસાનું આપ લે કરવામાં કંઈક વધારે ઓછું થાય તો સ્વામી કે એમાં ભક્તોનો દ્રોહ ન કરવો. કચ્છની એક ઘટના, એક હરિભગતે બીજા હરિભગતના લગભગ 9 કરોડ જેટલા ખોટા કર્યા, તોય બે હરિભગતે મોટા મન રાખી હશે હવે એને પ્રોબ્લેમ થયો છે તો જ ખોટા કરે ને, ઘરમાં બહુ પ્રોબ્લેમ હતો, કોઈ બોલે ને કે મોટી મોટી ગાડીઓ ફેરવે છે, આપણા પૈસા લઈને ગાડીઓ લીલાલેર કરે છે, કોર્ટમાં જાઓ આમ જાઓ, તકરાર કરી કે ભાઈ તું આપી દે, પણ કોર્ટ કચેરી સુધી ન ગયા. કેવા ઉદાર મન! એક હરિભગતે બીજા હરિભગતના અમે આ બધા ઘટનાના સાક્ષી છીએ. 2.5 કરોડ જેટલા એક જ ગામના હરિભક્તો, બંનેને આપણે સારી રીતે ઓળખીએ, આખું ગામ જાણે, સત્સંગ જાણે, કે પ્રયત્ન કરે પણ કોર્ટ સુધી પહોંચવું, કચેરી સુધી પહોંચવું, મારી નાખવા સુધી, ગુંડાઓનો સહાય લેવો, બરાબર, ખોટા રસ્તા લેવા, એમાં કચ્છના ભક્તો નથી પડતા, મોટું મન રાખે છે. એક બે ઘટના એવી પણ છે, ખોટા રસ્તે હરિભક્તો ચડી ગયા, ગુંડાઓને મોકલ્યા, મારઝૂડ કરાવી, એકાદનું મર્ડર પણ કરાવ્યું, તો હા મેં પહેલાંય બેને મરાવી નાખેલો. જે થયું ભગવાનની ઈચ્છાથી થયું એમ માનવું. શું માનવું દાદા? કોઈ આપણા પૈસા દબાવી દીધા એમ માનવું, ગયા જન્મનું બાકી હશે તે ગયા, અને એકવાર કોઈ દબાવી દીધા એ કંઈ પાછો આપવાનો છે? તમે ગમે એટલા કરશો તો પોલીસ કેસ કરો, કોર્ટમાં જાઓ, કચેરીમાં જાઓ, એના દિલમાં જ નથી તો આપવાનો જ પાછો? હે, એના કરતાં આપતા પહેલાં 1000 વાર વિચાર કરવો જોઈએ. શાસ્ત્રમાં એ કીધું, આપતા પહેલાં 1000 વાર, પણ આપે છે માણસ આસક્તિથી, લાલચથી આપે, લાગણીથી આપે, લાચારીથી આપી દે, અને આપ્યા પછી ફસાઈ જાય, પછી ખોટા રસ્તા કરે, ખોટા વિચાર કરે, એ બધું આપણે જ કરેલું છે. આપણે આપ્યા ત્યારે ખોટી રીતે આપ્યા, બાકી પાક્કું લખાણ કરાવો, સ્ટેમ્પ પેપર પર પાક્કું લખાણ કરાવો, બે જણા સાક્ષી રાખો, હું ના કાઢે દાદા, કાઢે કે નહીં? ભૂલ આપણી જ હોય છે. હું તો આ કથા સાંભળનારા બધા ભક્તોને કહું છું, સગા સંબંધીના એટલા પ્રોબ્લેમો થાય છે, એટલા પ્રોબ્લેમો થાય આપવા લેવામાં, લાગણીથી પૈસા આપ્યા હોય 5000-25000 ડોલર, અને પછી 2-5-10 વર્ષે સંબંધ ખાટા થાય, પછી પૈસા પાછા માગે, પેલા કે અમે તમને મદદ કરી લઈને, પેલા કે અમે તને આટલા આપ્યા, પેલા કે અમે તને આટલા આપ્યા, હિસાબ ચોખ્ખો થાય નહીં, અને એ હિસાબમાં પછી આખું ગામ ભળે, પછી કેટલા માણસો ભળે, પછી બધા પોતપોતાના આક્ષેપો એકબીજા ઉપર નાખે, અને ઝઘડો 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 મંદિર સુધી, ઘર સુધી, પરિવાર સુધી, સમાજ સુધી ઝઘડાઓ ફેલાયા છે. આપવા લેવામાં કંઈક ફેર પડી જાય તો હરિભક્તો હરિભક્તો વચ્ચે એમાં પણ
એકબીજાનો દ્રોહ ન કરવો, સ્વામી કહે છે. એમ માનવું ભગવાનની ઈચ્છા અથવા આપણું પ્રારબ્ધનું એવું ફળ, અથવા થોડી ઉદારતા રાખવી, અથવા વિચારવું ત્યારે મારાથી જ ભૂલ થઈ ગઈ, બાકી સ્ટેમ્પ પેપર પર લખાયું હોત ને, બે જણા સાક્ષી રાખ્યા હોત તો શું થાત? તમે કેસ બારોબાર આપી દીધા એના કરતાં ચેકથી લીગલ ટ્રાન્ઝેક્શન કર્યું હોત તો? મેં જોયું આપણા ગુરુકુલના સારામાં સારા લોયર, વડોદરાના ક્રિમિનલ લોયરમાં એમનું નામ છે આયુ પટેલ સાહેબ, હમણાં એક્સપાયર થઈ ગયા, હમણાં જ એક્સપાયર થયા. બહુ સારા આયુ પટેલ સાહેબ અહીંયા અમેરિકા આવ્યા, 2-2.5 કલાક અમે બેઠા હતા. એણે મને કીધું, સ્વામી ઇન્ડિયામાં જે ગુનાઓ થાય છે ને, એવા 60-70% જેટલા ગુનાઓ અમુક તો અમેરિકા છે જ નહીં. 2.5 કલાક સુધી મને એને શું શું વાતો કરી, આપણને એમ થાય આ ગુનાઓ કેમ નથી, બધું લીગલ ટ્રાન્ઝેક્શન છે દાદા, બધો ચેકથી વ્યવહાર થાય, બધો લીગલ વ્યવહાર થાય, પછી ખોટું થાય? અને ઇન્ડિયામાં, આખા ઇન્ડિયામાં ભીખુ દાદા, અમેરિકા કરતાં કેટલી વસ્તી, કેટલા ઘણી વસ્તી, 4-5 ગણી વસ્તીનો દેશ, અને આખા ઇન્ડિયામાં 2% લીગલ ટ્રાન્ઝેક્શન હતું ખાલી પૈસાનું. કેટલું? હમણાં સુધી, હમણાં જે આકડ આ બાળ પડ્યા ને, 2%, 98% ઇલીગલ ટ્રાન્ઝેક્શન. હવે આ ઇલીગલ ટ્રાન્ઝેક્શન આપણે ભગવાનની આજ્ઞા જ લોપીએ છીએ, ખોટું જ કરીએ છીએ. મંદિરમાં પણ કેસનો જ જાજો વ્યવહાર છે તો શું થવાનું? કેસ થવાના પછી. કેસનો વ્યવહાર તો કેસ જ કરે ને દાદા. એટલે હરિભક્તોએ પણ સરકારનો ટેક્સ બચાવવા માટે, સરકારની ચોરી કરવા માટે કેસ જાજા ભેગા કરી, પછી કેસના વ્યવહારો કરે, ઇલીગલ વ્યવહારો કરે, તો આપણે ખોટું કર્યું, અમે ક્યારેક બીજું ખોટું કરવાનું કરે જ ને. માટે સાવધાન થઈએ તો તેને ભગવાન તથા ભગવાનનો ભક્તનો ઘણો પાડ માનશે. આવું નહીં કરે તો મહારાજ રાજી થશે. તે દ્રોહનું 5 મહાપાપ કરતાં પણ વધારે પાપ શાસ્ત્રમાં લખ્યું છે. માટે ભગવાનની આજ્ઞા બાય અને ભાઈ, નાના અને મોટા સૌને પાળવી, અને બીજું, જેને ભગવાન ભજવા હોય, પોતાના જીવનું રૂડું કરવું હોય, તેણે ઉપર લખેલી કલમો અતિ ગરજુ થઈને પાળવી, પોતાની જે કંઈ ખોટ હોય તે સમજીને ટાળી નાખવી, અને બીજું, કોઈને દોરા ધાગામાં પ્રતીતિ ન રાખવી, અને ભગવાનની ઉપાસના મૂકીને શાસ્ત્ર વિરુદ્ધ જ્યાં ત્યાં સમજ્યા વિના માથા ન ભટકાવવા. બીજું, અજુના સંતોની ભાષા હતી ને, એટલે વારંવાર અને શબ્દની જગ્યાએ શું આવે? બીજું એટલે નવી કલમ, બીજું એટલે નવી વાત. બીજું, ઉપર લખી કલમો સૌને પાળવાનો તથા પળાવવાનો અતિ આગ્રહ રાખશો તો તેના ઉપર શ્રીજી મહારાજ ઘણા રાજી થશે. એ જ મનુષ્ય દેહ ધરીને ખરું કરવાનું છે. બીજું, કોઈને વર્તવામાં ફેરફાર હોય તો 4 મોટેરા હોય તેને કહેવું, અને મોટેરા કદાચિત આળસે કરીને કે મોબતે કરીને કે પક્ષપાતે કરીને કોઈને ચોખ્ખું કહી ન શકે એવા હોય તો સાધુને આગળ આવીને કહેવું, પણ તે વિના બીજા કોઈને વધારે કંઈ પણ કહેવું નહીં. બધાએ એમાં પડવું નહીં, બધાએ જોયા ન કરવું, આ તો આમ કરે આમ કરે, એમાં બધાનું બગડશે. આ જવાબદારી ફક્ત કોની છે? મોટેરાની. આગેવાન હોય એણે કહેવું, એ ન કહે તો ગુનેગાર. બાકી બીજા બધાએ શું કરવું? ભજન કરવું. કંઈ તકલીફ હોય તો મોટાને જાણ કરવી, પછી મોટાની જેવી મરજી. અને મોટેરા કદાચિત આળસે કરીને, મોબતે કરીને કે પક્ષપાતે કરીને કોઈને ચોખ્ખું ન કહી શકે એવા હોય તો સાધુને આગળ આવીને કહેવું, પણ તે વિના કોઈને વધારે કંઈ કહેવું નહીં, અને કોઈ ઉન્મત્તાઈથી વધારે બોલીને વિક્ષેપ કરશે તો તેને ઘણું કહેણ થશે. બીજું, ગાય, ભેંસ, ઊંટ, બળદ, ગધેડું વગેરે એવા મોટા જાનવર મરાઈ જાય કે અથવા એથી વધારે પણ પાપ અજાણમાં થઈ જાય તો એનું અન્ન જળ પ્રાયશ્ચિત કર્યાથી આગળ સાધુ તથા હરિભક્ત કોઈને ખાવું પીવું નહીં. એટલે આવું પાપ જેણે કર્યું હોય એના ઘરનું અન્ન કે જળ પ્રાયશ્ચિત ન કર્યું હોય ત્યાં સુધી કોઈએ ખાવું પીવું નહીં. આ પત્રમાં લખેલી કલમો સત્સંગી સર્વે વાંચી વિચારી યાદ રાખજો. આ પત્ર બાયુ તથા ભાઈઓના મંદિરમાં હંમેશા એકાદશીના દિવસે વાંચવો. એ જ સંવત 1953ના પોષ સુધી 13ના દિવસે સ્વામીએ આ પત્ર લખ્યો છે. સ્વામીએ એક બીજો પણ પત્ર લખ્યો છે જે બહુ પ્રસિદ્ધ છે, એ ફરીવાર ક્યારેક આપણે સભામાં વાંચીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.